પણ સાથે નહીં આવે તો પછી શું આવ્યું સાથે? કર્માનુગો ગચ્છતિ જીવ એક, ધર્માનુગો ગચ્છતિ જીવ એક. બસ આપણા કરેલા વૈષ્ણવો, આપણા આ સદકર્મ જેવા પણ કર્મ છે આપણા, એ કર્મ જ આપણી સાથે આવશે. તો રસિક કહે, વારંવાર લાજહુ ન આવે તો હે, માનવ જન્મ પાયો હે કહાં લો કમાયો હે. તો ધ્યાન મે રખો, હમ ક્યા કમાને કે લિયે યહાં પે આયે હૈ, ઓર હમારી ક્યા કમાને કે લિયે પ્રવૃત્તિ લગી હુઈ હૈ, ઇસ બાત કા વિચાર કરેં, મંથન કરેં. આ સાત દિવસ આપણે મંથન જ કરવાનું છે, આત્મચિંતન, મનોમંથન. સત્સંગ શું છે? મનોમંથન. એટલે આને જ્ઞાન યજ્ઞ કહ્યું કે આ શ્રીમદ ભાગવત, એના શ્લોકો, એના ઉપદેશો, કથાઓ, ચરિત્રો, ગીતો, રૂપક, આ બધાના માધ્યમથી આ ભાગવતના પાંચ અંગ બતાવ્યા. ભાગવતમાં ઉપદેશ છે, ગીત છે, ચરિત્ર છે, કથાઓ છે, રૂપક છે, અને એ ભાગવતના પાંચ અંગ દ્વારા મનોમંથન, આત્મચિંતન. આ કથા ધ્યાનમાં રાખજો વૈષ્ણવો, યે કથા મનોરંજન કે લિયે નહીં હૈ, યે કથા મનોમંથન કે લિયે હૈ. આજકાલ કથાઓ પણ આપણને મનોરંજનના રૂપમાં જોઈએ છે, એ વિડંબના છે. મનોરંજન, લેકિન યે કથા મનોમંથન માટે છે, આત્મચિંતન, આત્મમંથન કરવાનું છે. અહીંથી ફાલતુની લૌકિક વાતો અહીંથી તમને સાંભળવા નહીં મળે. મનોરંજન માટે તો પછી ટીવીમાં ઘણી બધી ચેનલો આવે છે, અને ઘણી બધી કથાઓ પણ બીજી બધી આવતી હોય છે, જેમાં ભરપૂર મનોરંજન દેખાય છે. લેકિન યે કથા મનોમંથન કી કથા હૈ, યે આચાર્યો કી કથા હૈ. અને આચાર્ય શૈલીથી, આચાર્ય પરંપરાથી, અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી, જેમણે આ શ્રીમદ ભાગવત પર મંથન કરીને શ્રીમદ ભાગવતના જે સાત અર્થો પ્રગટ કર્યા છે, સાત પ્રકારથી શ્રીમદ ભાગવતનું મંથન કર્યું છે, શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, અધ્યાયે, પદે, અક્ષરે, એક એક અક્ષરનો ભાવ, એક એક પ્રકરણનો ભાવ, આટલા અધ્યાય શુકામ, આટલા સ્કંધ શુકામ, અને સાતોનો પાછો સમન્વય કર્યો, ન વિરોધ હે ન એકબીજાથી વિરોધ ન થઈ જાય એ પ્રકારથી, આ પ્રકારથી શ્રીમદ ભાગવત ઉપર મંથન કરવા વાળા, શ્રીમદ ભાગવતના ગુઢાર્થોને પ્રગટ કરવા વાળા જો કોઈ એકમાત્ર આચાર્ય છે, તો એ છે અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી. અને શ્રી વલ્લભાચાર્યજી સુબોધનીજીના પ્રારંભમાં પોતે જ આજ્ઞા કરે છે, અર્થમ તસ્ય વિવેચિતુમ નહિ વિભુર વૈશ્વાનરાદ વાક્પતિર અન્યસ્તત્ર વિધાય માનુષ્યતનું માં વ્યાસ વચ્છીયતે દત્વાજ્ઞાં કૃપાવાલોકનપટુર યસ્માદ અતોહં મુદા ગૂઢાર્થમ પ્રગટી કરોમિ બહુધા
व्यास्यस्य विष्णो प्रियं। श्री आचार्य जी आ कारिका में आज्ञा करे छे के अर्धम तस्य विवेचितुम न विभुर वैश्वानराद वाक्पतिर। ध्यान दें, श्री महाप्रभु जी कहे छे के मारू प्रागट्य शुकाम थयू, श्री वल्लभ ना प्रागट्य नु प्रयोजन शू, घणा बधा कारणो। एक तो देवी जीव ने शरण में लेवा माटे, मायावाद नु खंडन करवा माटे, के जे आश्मद भागवत वेद गीता ना जे अर्थो छे गुढ़ार्थो छे जे समय काल पर तिरोहित थई गया हता, जे आनंद नो मार्ग तिरोहित थई गयो हतो, એ માર્ગને એ ગુઢાર્થોને આ ગ્રંથોના માધ્યમથી પ્રગટ કરવા માટે શ્રી આચાર્ય મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું છે। એટલા માટે જ વૈષ્ણવની ગાયત્રી એટલે કે શ્રી સર્વોત્તમ સ્તોત્ર, અને એ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીના દ્વિતીય આત્મજ પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગોસાઈજી મહારાજ આપનું શ્રી આચાર્યજીનું અલૌકિક સ્વરૂપનું વર્ણન કરતા આજ્ઞા કરે છે। दयया निज महात्म्यम करिष्यन् प्रगटम हरि, वाण्या यदा तदा स्वास्यम प्रादुर्भूतम चकारहि। श्री महाप्रभु जी नु प्रागट्य शू छे, कई रीतनु छे, श्री आचार्य जी ने केवल एक धोती उपरना धारण करेला एक सामान्य पंडित मानवो, ए तो ए जीव नु अज्ञान छे। वास्तव में श्री आचार्य जी कौन है कि जारे परब्रह्म श्री कृष्ण पूर्ण पुरुषोत्तम पोतानु निज महात्म्य पोताना मुखारविंद थी प्रकट करवानी इच्छा थी। दयया निज महात्म्यम करिष्यन् प्रगटम हरि, જ્યારે ઠાકોરજીને નિકુંજમાં પોતાની લીજ મહાત્મ્ય નિજ પુષ્ટિ લીલા, જે ગોલોકની જે ઠાકોરજીની જે પુષ્ટિ લીલા છે, એ પુષ્ટિ લીલા જ્યારે પ્રગટ કરવાની ઈચ્છા થઈ, એ પણ પોતાના મુખારવિંદ દ્વારા, પોતાના વાણીથી પ્રગટ કરવાની જ્યારે ઈચ્છા થઈ, ત્યારે પ્રભુએ શું કર્યું? વાણ્યા યદા તદા સ્વાસ્યમ, પ્રભુએ પોતાના મુખારવિંદ, પોતાનું જ મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને પ્રગટ કર્યા। એટલે કે શ્રી મહાપ્રભુજી કોણ છે? શ્રી ઠાકોરજીનું મુખારવિંદ સ્વરૂપ, આદિદૈવિક અગ્નિ સ્વરૂપ। વેદોમાં ભગવાનના મુખારવિંદને આદિદૈવિક અગ્નિ માનવામાં આવ્યો છે, એટલે શ્રી મહાપ્રભુજીને પણ અગ્નિ સ્વરૂપ કહેવાય છે, અગ્નિકુંડમાંથી પ્રગટ થયા। ભગવાને જ્યારે પોતાનું નિજ મહાત્મ્ય પ્રગટ કરવાની ઈચ્છા થઈ પોતાના મુખારવિંદથી જ, તો પ્રભુએ પોતાનો જ મુખારવિંદ સ્વરૂપ શ્રી ઠાકોરજીએ કોઈ અંશાવતાર કલા અવતાર ગુણા અવતારને પ્રગટ નથી કર્યા, પોતાનું જ મુખારવિંદ સ્વરૂપ શ્રી આચાર્યજીને પ્રગટ કર્યા છે। સ્વ આસ્યમ, સ્વ શબ્દ અહીંયા અક્ષરનો પ્રયોગ કરવામાં આવ્યો, આસ્ય યાની મુખારવિંદ, સ્વ યાની ભગવાને પોતાનું જ મુખારવિંદ એટલે કે શ્રી મહાપ્રભુજીને પ્રગટ કર્યા, અને એમ પણ પુષ્ટિ લીલા જે પ્રભુની નિજ લીલાની જે વાતો છે એ તો જે લીલા પરિકરનો હોય એ જ કરી શકે ને, અંદરની વાત બીજું કોણ કરી શકે?
જે અંદરનો જીવ હોય, લીલા પરિકરનો જીવ હોય, રાસ લીલેક તાત્પર્ય શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રગટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફુર્જત રાસા લીલીરા અમૃત જલધિ પરાક્રાંત સર્વોપી શશ્વત. હે જે શ્રી મહા જે શ્રી ગોસાઈજી વર્ણન કરી રહ્યા છે શ્રી આચાર્યજીનું સ્વરૂપ, શિવલ્લભ રોમ રોમ રસ જલકે, જિનકે રોમ રોમ બસે કોટી ગોવર્ધન રાઈ. વિચારો કે જો શ્રી ઠાકોરજી ઇતને અલૌકિક મધુરાધિપતિ હૈ, એટલા અલૌકિક સ્વરૂપ એટલે કે શ્રીનાથજીનું રસ સ્વરૂપ જેનું છે, રસો વૈસહ શ્રીનાથજી, અને એ શ્રીનાથજી જેના રોમ રોમમાં જાકે રોમ રોમ બસે કોટી ગોવર્ધન રાઈ, તો એ અલૌકિક રસ સ્વરૂપ જેના રોમ રોમમાં સમાવિત છે, તો પછી એમની રસિકતાની શું વાત આપણે કરી શકીએ. એસે શ્રી આચાર્ય મહાપ્રભુજી જે આ શ્રીમદ ભાગવત ગીતા વેદ ઉપનિષદો જેનું એનું જે ગૂઢાર્થ છે, એનું જે રહસ્ય છે કે કૃષ્ણ સેવા જે સમયાનુસાર કાલ અનુસાર કલયુગના પ્રભાવના લીધે ધીરે ધીરે નષ્ટ થઈ રહી હતી, આ જગતને દુઃખમય માનીને આ જન્મ ભોગવવા માટે આપણને મળ્યું છે એવી વિચારધારા જ્યારે આ જગતમાં ફેલાઈ રહેલી હતી કે આ જગત એટલે તો કારાગર અને આપણે બધા એના કેદી અને ભોગવવા માટે અહીંયા આવ્યા છીએ કેદમાં, એવી વિચારધારાઓ. હું પ્રાચીન સમયની વાત કરી રહ્યો છું કે જ્યારે શ્રી વલ્લભાચાર્યજીના જે આપનો પ્રાગટ્ય થયો એ સમયકાળમાં કેવી પરિસ્થિતિઓ હતી કે જ્યાં આ સદગ્રંથો એના ગુણાર્થો તિરોહિત થઈ રહ્યા હતા, આ જગતને દુઃખમય માનવામાં આવી રહ્યું હતું, આ જન્મને કે ભોગવવા માટે મળ્યું છે કેદીના રૂપમાં. અને એવી વિચારધારા આવી એના પાછળનું પણ આખો ઇતિહાસ છે. આવે છે ને રાજકુમાર સિદ્ધાર્થ અને એ રાજકુમાર સિદ્ધાર્થ માટે કહેવામાં આવ્યું હતું કે આ તો આને ઘરથી બહાર આમ કાઢતા નહીં, યા તો બહુ મોટો યોગી થઈ જશે અથવા તો બહુ મોટો રાજા બની જશે, એવું એમના માટે કહેવાયું હતું. અને જ્યાં એકવાર એ રાજકુમાર સિદ્ધાર્થ એમના સૈનિકો સાથે ક્યાંક બહાર નીકળ્યા રથમાં, અને નીકળ્યા ને ત્યારે રસ્તામાં કંઈક એક કોઈ રોગીને જોયો, દુઃખી હતો. રાજકુમારે પોતાના સેવકને પૂછ્યું, આ કેમ રડે છે, આ શું થયું આને, કે આને રોગ થયો છે અને એ રોગના લીધે દુઃખી છે. એ સિદ્ધાર્થ એની પીડા જોઈ અને એ જોઈને એમનું મન વિચલિત થયું અને એના સૈનિકોને પૂછવા લાગ્યા કે શું આ રોગ બધાને થાય છે, તો કે હા શરીર છે તો રોગ તો થાય છે થશે. રાજકુમારે પૂછ્યું, શું મને રોગ આવશે શરીરમાં? બોલો સંકોચ કરતો સૈનિક કહેવા લાગ્યો, ક્ષમા કરજો રાજકુમાર, પણ કહેતા બહુ સંકોચ થાય છે, પણ જે સત્ય છે એ કહીશ કે હા એક દિવસ આપને પણ કંઈક ના કંઈક રોગ થશે. થોડાક આગળ ચાલ્યા, કોઈક એક વૃદ્ધને જોયો, એની કુશક અવસ્થાના લીધે દુઃખી. રાજકુમારે પૂછ્યું કે આ કેમ દુઃખી છે, કે વૃદ્ધાવસ્થા એનું દુઃખનું કારણ છે. સિદ્ધાર્થે ફરી પૂછ્યું કે શું બધા દુઃખ બધા વૃદ્ધ થશે, તો કે હા બધા એક દિવસ વૃદ્ધ થવાના છે. કે હું પણ થઈશ, તો કે હા ક્ષમા કરજો, મારે કહેવું પડશે, હા આપ પણ થશો, આ દુઃખ આપને પણ આવશે.
થોડા હજી આગળ ગયા ત્યાં એક કોઈની અંતિમ યાત્રા નીકળતી હતી. બધા એના પરિવારજનો દુઃખી થઈને વિલાપ કરતા કરતા જઈ રહ્યા હતા. સિદ્ધાર્થે એના સૈનિકને પૂછ્યું કે આ શું થઈ રહ્યું છે? તો કે કોઈની અંતિમ યાત્રા જઈ રહી છે, કોઈ મરી ગયો. તો કે આ જગતમાં આવીને બધા મરે છે? તો કે હા, કે હું પણ મરીશ એક દિવસ. રાજકુમાર, ક્ષમા કરજો, પણ હા, મારે કહેવું પડે છે કે હા, એક દિવસ આપને પણ આ મૃત્યુ અવસ્થા આવશે. અને જ્યાં એ સિદ્ધાર્થે આ બધી વાતો જોઈ, સાંભળી, દ્રશ્ય જોયા, અને ત્યાંથી પછી એક વિચારધારાનો જન્મ થયો, એવું એક વૈરાગ્ય એમની અંદર આવ્યું કે આ આ આ જગત એટલે કે આ દુઃખમય, આ જગતમાં દુઃખ છે. પછી બીજો એક વિચારધારા આવી કે દુઃખ છે, એમણે વિચાર્યું તો કે દુઃખનું કારણ પણ છે, અને એ દુઃખ છે તો એ દુઃખને દૂર પણ કરી શકાય છે, નિર્વાણને પ્રાપ્ત કરી શકાય છે. બસ આ જે જગત છે એ જગતનો ત્યાગ કરો, આ જગત દુઃખમય છે, આને છોડો, આને છોડો, આને છોડો. જગતને છોડવાની વાત આવી, જગતનો ત્યાગ કરવાની વાત આવી, જગતને મિથ્યા માનવાની વાત આવી, અને એક પ્રકારથી નાસ્તિકવાદનો જન્મ થયો, નાસ્તિક વિચારધારા. એ સિદ્ધાર્થ જે આ બુદ્ધિઝમ, એક જે વિચારધારા જે છે ને બુદ્ધિઝમની, આ અહીંથી સ્ટાર્ટ થઈ. આ બધું મિથ્યા છે, આ દુઃખમય છે જગત, આને છોડો, આને ત્યાગ કરો, આ જ આનું કારણ છે. અને આ બધી વિચારધારાઓમાં એ સમયમાં, એ સમયના લોકોમાં એક ઊંડી એની અસર થઈ. કારણ કે બધું છોડવાની વાત કરવી કે ભાઈ આંખો બંધ કરો, નેત્ર બંધ કરો, ધ્યાન ધરો, એના લીધે તમને નિર્વાણ પ્રાપ્ત થઈ જશે, કંઈ કરવું નથી, બધું છોડી દો, છોડી દો. હવે વગર કંઈ કરે એમને મળી જતું હોય તો પછી કોણ કંઈ શું કરે? આપણે પણ કરીએ છીએ, પણ આપણને પણ જો એમને મળી જાય તો કોઈને સંસારે, કલયુગમાં બધા આલસી થયા છે. આ તો વગર કર્યા કંઈ મળતું નથી એટલે આપણે બધું મહેનત કરીએ છીએ, બાકી વગર મહેનતે મળી જતું હોય તો આપણે એક ડગલું ચાલવાની આપણને ઈચ્છા નથી. અને એ સમયમાં એ લોકોને બધાને વાત ગમી કે આ બધું છોડો, બધું મિથ્યા છે, નાશવંત છે. ભાગવાની વાત આવી, પણ આપણી જે ઋષિ જે પરંપરા હતી, વૈદિક પરંપરા, એમાં એમાં ભાગવાની વાત નથી, એમાં તો કર્મ યજ્ઞની વાત કરવામાં આવી. કર્મ યજ્ઞ, અને એ કર્મ યજ્ઞ ઈ પણ ક્યારે બને કે જેમાં, એ કર્મ યજ્ઞ એ છે કે એવા કર્મ કરીએ કે જેનાથી આપણું પણ કલ્યાણ થાય અને સમાજનું પણ કલ્યાણ થાય. સર્વે ભવંતુ સખીનો જે ભાવના છે, વસુધૈવ કુટુંબકમની જે ભાવના છે, સર્વે ભવંતુ નિરામયની જે વાત જે કરવામાં આવી છે શાસ્ત્રોમાં, તો શાસ્ત્રોમાં ઋષિની જે પરંપરા એ તો કર્મ યજ્ઞની કરવા, કર્મ યજ્ઞ રૂપ છે. પણ આ જે એક ફિલોસોફી જે આવી, નાશવંત જગત દુઃખમય, આ જગત એક કારાગ્રહ કોઠડી, કાલ કોઠડી છે ને, આપણે બધા ભોગવવા માટે આવ્યા. ઓલો કારાગ્રહમાં જેલ હોય કેદખાનું, ને એમાં કોઈ નવાની કોઈ કેદી ગયો હોય અને નવો કેદી જ્યારે આવે ને ત્યારે ઓલા બીજા બધા બેઠા હોય, જો કે કહેવાય ને, જુએ આવો આવો, હું કર્યું તો હું લખણ દેખાડ્યા, અહીંયા આવું પડ્યું. એટલે આ જન્મ થયો, આપણે પરિવારમાં પણ જન્મ થયો ને, કે આ એક જીવ હજી ભોગવવા માટે આવી ગયો. પણ આ ઋષિની જે પરંપરા એ આનંદ ઉત્સવની પરંપરા હતી. એ સમયમાં દ્રશ્યો પણ એવા થયા, યજ્ઞો થતા હતા, એમાં પશુઓની હાનિ બલિ ચઢાવવામાં આવતી, ને એવી બધી પરિસ્થિતિઓ સનાતન હિન્દુ સંસ્કૃતિમાં થઈ, જેના લીધે પછી આજે બૌદ્ધિઝમનો એટલો પ્રચાર થયો. બાકી યજ્ઞ થાય એમાં
પશુતા, આપણી મનુષ્યની અંદર રહેલી જે પશુતા છે એની બલિ ચઢાવવામાં આવે છે. પણ એ સમયમાં એ બધા દ્રશ્યોને જોઈને બધું છોડવાની વાત આવી અને ધીરે ધીરે એ સમયના લોકો વૈદિક ઋષિ પરંપરાથી દૂર ભાગતા ગયા. હવે દૂર ભાગતા જાય પણ વૈદિક જે પરંપરા છે, ઋષિઓની પરંપરાથી દૂર ભાગે તો એમાં પછી જીવનું હિત નથી, એનું જીવનું કલ્યાણ ન થઈ શકે. ઇવન એ બુદ્ધના સમયમાં પણ ઘણી બધી ગંદકી એમની જે ફિલોસોફી હતી, એમનો જે પંથ હતો, એ સમયમાં પણ આવી. લોકો વ્યભિચાર કરવા લાગ્યા, મઠો વ્યભિચારના કેન્દ્ર બની ગયા. કારણ કે બધું છોડવાની વાત છે, ત્યાગો ત્યાગો ત્યાગો. હે, આ લુગડા પહેરીએ તો ગંદુ એ થાય ને આને પછી ઇસ્ત્રી એ કરવી પડે, તો લુગડું પહેરીએ તો ગંદુ થાય ને છોડો. ઘરનો ત્યાગ, પરિવારનો ત્યાગ, પણ ત્યાગ આ શરીર એની પણ કંઈ આવશ્યકતાઓ છે. હા, શરીરની ઉર્જાઓને આમ એ રિલાવવી જોઈએ, એને આપણે બાંધી ન શકીએ. એના લીધે એ જે વિચારધારા હતી બુદ્ધની, એમાં પણ ઘણી મલિનતા આવી, ગંદકી આવી. અને એના પ્રમાણ પણ છે, એ સમયના સમ્રાટ અશોક જે એમની વિચારધારાથી ઇતિહાસમાં આવે છે, એમની વિચારધારાથી એટલા ઇમ્પ્રેસ થયા અને જેના લીધે, કારણ કે કર્મથી ભાગવાની વાત હતી અને જેના લીધે એમનું સામ્રાજ્ય બહુ ટૂંકા સમયમાં સીમિત થઈ ગયું. અને પછી એવા વિપરીત સમયમાં દક્ષિણ ભારતમાં એક આચાર્ય થયા, ફરીથી વૈદિક પરંપરાઓ કે આ બધું ખોટું છે, ઋષિ પરંપરાઓને લાવ્યા, એ આદ્ય શંકરાચાર્ય. પણ એમાં પણ બ્રહ્મ સત્યને ક્યાંક જગત મિથ્યાની વાત કરવામાં આવી કે જગત મિથ્યા છે. એટલે એ સમયમાં અમુક લોકો એમને પ્રચ્છન્ન બોધ પણ કહ્યા. હવે જો જગત મિથ્યા હોય, બધું મિથ્યા છે, તો પછી આ જગત, આ પરિવાર, આ પતિ પત્ની, દ્રવ્ય બધું મિથ્યા થઈ ગયું.